जय श्री राम, जय श्री स्वामीनारायण। छेल्ला बे वर्षथी आपणे जोई रह्या छीए कि कोरोना महामारीने कारणे भगवानની જે નગરયાત્રા ધામધૂમથી ભવ્ય રીતે જે આપણે એક પસાર કરતા હતા એ નથી કરી શકતા। ગઈ સાલ જ્યારે શરૂઆત થઈ ત્યારે એમ હતું કે ચલો દિવસે દિવસે પરિસ્થિતિ સુધરી જશે અને આ વર્ષની શરૂઆતમાં પણ આપણે એવું જ હતું, પરંતુ આપણે આપણી ખ્યાલ નથી રાખી। અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે આપણે આપણી ખ્યાલ રાખવી પડશે, અને જો આવનારા વર્ષે મીન્સ આગામી રામનવમીના દિવસે જો આપણે ઈચ્છતા હોઈએ કે ભવ્ય રથયાત્રા પસાર થાય તો સૌથી પહેલે આપણે પોતાને નિરોગી રહેવું પડશે। મેં પહેલે પણ કહ્યું હતું કે વ્યક્તિ થકી સમાજ છે, સમાજ થકી ગામ છે, અને ગામ થકી દેશ છે। જો આપણે નિરોગી થશું તો સમાજ નિરોગી થશે, સમાજ નિરોગી થશે તો દેશ ગામ નિરોગી થશે, ગામ નિરોગી થશે તો દેશ નિરોગી થશે। એટલે આપણે એવી પ્રાર્થના કરીએ કે આવનારી રામનવમીની ભવ્ય ઉજવણી થઈ શકે અને એના માટે આપણે નિરોગી રહીએ, આપણો પરિવાર નિરોગી રહે, આપણો પડોશી નિરોગી રહે, આપણું ગામ નિરોગી રહે। એટલે હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે આપણા જે મિત્રો બીમાર છે, જેમને કોરોના પોઝિટિવ આવ્યો છે અથવા તો કોરોનાની અસર છે, એ જલ્દી સ્વસ્થ થાય અને સંપૂર્ણ ભારતવર્ષને સ્વસ્થ કરે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું। અને મહેરબાની કરી અને આપ ઘરમાં રહો, ખોટી ભીડમાં એકત્રિત ન થાઓ। અને ભગવાન તો લાગણીનો પ્રેમી છે, આપણે આપણા ઘર મંદિરની અંદર પણ ભગવાનની ના જન્મોત્સવની ઉજવણી કરી શકીએ એમ છીએ। અહીં અત્યારે અમે જે આયોજન કર્યું છે, 12 વાગે રામ જન્મોત્સવનું આયોજન થશે અને આ એક સાંકેતિક આયોજન છે। એ જ રીતે તમે તમારા ઘરની અંદર, ઘર મંદિરની અંદર પણ ભગવાન શ્રી રામનો જન્મોત્સવની ઉજવણી કરી શકો છો। સ્વામિનારાયણ ભગવાનની વાત કરીએ, ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ જે છે એ રાત્રે 10 વાગે એની ઉજવણી થશે। તો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જે જોડાયેલા મિત્રો છે એમને પણ હું પ્રાર્થના કરીશ કે મંદિરમાં આપણે જઈએ, 100% ભગવાનનું સ્થાન મંદિરમાં છે, મંદિરમાં આપણે દર્શન કરવા જવું જોઈએ, પણ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત ન કરીએ અને આપણા ઘર મંદિરની અંદર જ જન્મોત્સવની ઉજવણી કરીએ। જો આવનારા ભવિષ્યની અંદર ભવ્ય ઉજવણી કરવી હશે તો સાદગી અત્યારે ખૂબ જ જરૂરી છે। માસ્ક પહેરો, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, કોરોના પ્રોટોકોલનું પાલન કરો એવી હું આપને બહુ જ હાર્દિક નમ્ર વિનંતી કરું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંજારમાં પરંપરાગત એક ભવ્ય રથયાત્રા નીકળે છે। વર્ષોથી આ છેલ્લા 35 વર્ષના ઇતિહાસ છે આ રથયાત્રાનો, અને છેલ્લા 2 વર્ષથી આ કોરોના મહામારીના કારણે ભવ્ય રથયાત્રા આપણે કાઢી શક્યા નથી, પરંતુ હું સર્વ અંજારવાસી તથા સમગ્ર દેશને એવો એક સંદેશ આપું છું કે તમે તમારા ઘરે ભગવાન રામનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવો તથા સૌ બધા ભેગા પ્રાર્થના કરો કે આ કોરોના મહામારીમાંથી આપણો સમગ્ર દેશ તથા સમગ્ર વિશ્વ જલ્દીથી બહાર આવી અને બધા સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહે અને નિરોગી થઈ જાય એવી પ્રાર્થના સાથે જય શ્રી રામ।